हेलो विद्यार्थी मित्रों, हवेना वीडियो ની અંદર આપણે જોઈશું કે જે અપૂર્ણાંકનું ટકામાં રૂપાંતર કરીએ છીએ, બરાબર? અપૂર્ણાંક સંખ્યા જે છે તેને આપણે ટકામાં ફેરવીએ છીએ ત્યારે શું કરીએ છીએ તો 100 વડે ગુણવા પડે છે. અને જો ટકાનું અપૂર્ણાંક ની અંદર રૂપાંતર કરવું હોય તો એને 1/100 વડે ગુણવા પડે છે. તો હવે આપણે જોઈએ કે જે ચોરસ ની જગ્યાએ સાચી સંખ્યા આપણે શોધવાની છે, બરાબર છે? જે ચોરસ છે તેની કિંમત આપણે શોધવાની છે. તો કેવી રીતે શોધીશું? તો આપણે જોઈએ કે 5/7 = 40/ શું છે, ખાલી જગ્યા છે, આપણે આ કિંમત આપણે શોધવાની છે. આ કિંમત શોધવી હોય તો આપણે શું કરવું પડશે? તો ચોકડી ગુણાકાર કરવો પડે, એટલે 7 × 7 × 40 × 5, બરાબર છે? હવે આપણે જે છેદ ઉડતો હોય તેને આપણે ઉડાડી દેવાનું, બરાબર છે? હવે આ 5 × 8 = 40, બરાબર. હવે 7 × 8 અને 7 × 8 કરીએ એટલે કેટલા થશે? 56. કેટલા આવશે જવાબ આપણો? 56. તો આની કિંમત આપણને કેટલી મળે છે? 56, બરાબર. જો આપણે આની કિંમત શોધવી હોય તો આપણે ક્રોસ ગુણાકાર કરવો પડે, એટલે 7 × 40 કર્યું, છેદમાં 5, 5 × 8 = 40, બરાબર છે? 40 એટલે ઉડી ગયા, એટલે કેટલા રહ્યા? 7 અને 8, તો 7 × 8 = 56, એટલે આપણો જવાબ કેટલો મળશે? 56, બરાબર. હવે બીજી સંખ્યા જોઈએ કે ચોરસના છેદમાં કેટલા છે? 5 = 28/20. આપણે કઈ કિંમત શોધવાની છે? 5ની ઉપરની કિંમત શોધવાની છે. તો આની કિંમત પણ શોધવા માટે આપણે શું કરીશું? તો ચોકડી ગુણાકાર કરીશું, એટલે કે 5 × 28/20, બરાબર છે? હવે અહીંયા જે છેદ ઉડતો હોય તેને આપણે ઉડાડી દઈશું, બરાબર. 5 × 20, બરાબર, ઉડી ગયા, એટલે કેટલા વચ્ચ નીચે? 4. હવે 4 × 28 જે છે, બરાબર, 4 ના ઘડિયામાં આવે છે, તો કેટલા? 4 × 7 = 28, એટલે આપણો જવાબ કેટલો મળશે? 7. તો અહીંની કિંમત આપણને કેટલી મળી? 7, બરાબર છે? જુઓ ફરી કે ખાલી જગ્યા હતી, અહીં ઘડી છેદમાં 5 = 28/20, તો આપણે આ કિંમત શોધવાની છે. તો ચોકડી ગુણાકાર એટલે 5 × 28/20, બરાબર. તો 5 × 20, બરાબર, હવે 4 × 7 = 28, એટલે છેદ ઉડી ગયા, તો બચ્યા કેટલા? 7. તો આપણો જે ચોરસમાં જે કિંમત મળે છે તે કેટલી મળે છે? 7. હવે જોઈએ આગળનો દાખલો કે 2/5 = 24/25. આપણે જે ચોરસની કિંમત આપણે શોધવાની છે, તો અહીંયા પણ આપણે શું કરીશું? ચોકડી ગુણાકાર, એટલે કે 2 × 25/5, બરાબર. 5 × 5 = 25, ઉડી ગયા, તો બચ્યા કેટલા? 2 × 5. તો હવે કિંમત 5 × 2 = 10, તો જે આની કિંમત છે તે આપણને કેટલી મળે છે? 10, બરાબર. ફરી આપણે બીજો દાખલો જોઈએ કે 3/8 = 18/ જગ્યા છે, ચોરસ છે, બરાબર. તો આપણે અહીંની કિંમત આપણે શોધવાની છે, તો અહીંયા પણ આપણે ચોકડી ગુણાકાર કરીએ, તો 8 × 18/3, બરાબર છે? તો છેદ ઉડતા 3 × 6 = 18, બરાબર. વચ્ચે કેટલા? 8 અને 6, બરાબર છે? તો 8 × 6 = 48, તો આપણી કિંમત કેટલી મળે છે? 48. તો ચોરસની કિંમત આપણને કેટલી મળી? અહીંની કિંમત 48 મળી. પડી ખબર? જે ચોરસની વેલ્યુ શોધવાની છે એની અંદર શું કરીએ છીએ? આપણે ચોકડી ગુણાકાર કરીએ છીએ, ચોકડી ગુણાકાર કરીએ છીએ અને છેદમાં જે કિંમત છે ત્યાં જતી રહેશે, બરાબર. એટલે 3 × 6 = 18, બરાબર, ઉડી ગયા, અને બચ્યા કેટલા? 8 અને 6, એટલે 6 × 8 = 48, એટલે આપણી કિંમત કેટલી મળી? 48. તો આ ચોરસ છે એની કિંમત આપણને મળે છે 48, બરાબર. હવે આપણે જોઈએ કે જે સંખ્યા જે છે તેની ટકાવારી આપણે શોધવાની છે. તો કિંમત આપણે જોઈશું કે એક વર્ગમાં 60 વિદ્યાર્થીઓમાંથી 3 વિદ્યાર્થીઓ ગેરહાજર છે, તો ગેરહાજર વિદ્યાર્થીઓની ટકાવારી કેટલી થશે? તો આપણે જે ગેરહાજર વિદ્યાર્થીઓ છે તેની ટકાવારી કેટલી થશે તે આપણે શોધવાનું છે. તો આપણે જોઈએ કે વિદ્યાર્થીઓની જે કુલ સંખ્યા કેટલી છે, તો વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી આપેલી છે આપણને? 60. અને ગેરહાજર વિદ્યાર્થીઓ કેટલા છે? તો 3. તો આ જે કિંમત છે તેની આપણે ટકાવારી શોધવાની છે. તો જે ગેરહાજર વિદ્યાર્થીઓની ટકાવારી, ગેરહાજર વિદ્યાર્થીઓની ટકાવારી તેની આપણે કિંમત શોધવી
ઉભી હોય તો આપણે શું કરવાનું છે તો જે ગેરહાજર વિદ્યાર્થીઓ છે બરાબર શું કરીશું ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા અને છેદના કુલ સંખ્યા હવે આપણે ટકાવારી શોધવી હોય તો ગુણાકાર કેટલા કરવા પડશે ગુણ્યા 100 કરવા પડે બરાબર તો ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે આપણને 3 આપેલી છે બરાબર અને કુલ સંખ્યા કેટલી છે 60 અને ગુણ્યા 100 બરાબર છે એટલે 100 નું શું ઉડી ગયા બરાબર એટલે કે 3 2 6 અને 2 5 10 બરાબર તો કેટલા બચ્યા 5 કેટલા બચ્યા 5 તો કેટલા ટકા વિદ્યાર્થીઓ ગેરહાજર છે તો 5% વિદ્યાર્થીઓ ગેરહાજર છે ફરી આપણે જોઈએ કે આપણે જે 3 વિદ્યાર્થીઓ ગેરહાજર છે બરાબર તો આપણે જે 3 વિદ્યાર્થીઓ છે તેને આપણે 100 ટકાવારી શોધવી તો આપણને ખબર છે તો કેટલા લઈશું આપણે 100 લેવા પડે ને ટકાવારી શોધવા માટે તો જે 100% વિદ્યાર્થીઓની કુલ સંખ્યા આપણને આપેલી છે 60 અને ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે 3 તો આપણે જોઈએ કે ગેરહાજર વિદ્યાર્થીઓની ટકાવારી શોધવા માટે તો આપણે શું કરવાનું છે તો ગેરહાજર જે સંખ્યા એટલે જે સંખ્યા ગેરહાજર છે તે અને છેદમાં કુલ સંખ્યા ગુણ્યા 100 બરાબર ગેરહાજર કેટલી છે 3 3 ની કુલ સંખ્યા કેટલી છે 60 એટલે 3 ના છેદમાં 60 ગુણ્યા 100 બરાબર તો શું ઉડી ગયા બરાબર શું શું ઉડી ગયા બરાબર એટલે હવે 3 2 6 અને જે 2 હતા એટલે કે 2 5 10 એટલે બચ્યા કેટલા 5 તો જે ગેરહાજર વિદ્યાર્થીની ટકાવારી કેટલી મળે છે તો 5% વિદ્યાર્થીઓ ગેરહાજર છે તો હવે આગળ આપણે જોઈએ કે આપણે થોડી જે આગળના વિડીયોની અંદર આપણે જે દાખલા ગણવાના છે તેના વિશે આપણે થોડી માહિતી લઈ લઈએ બરાબર છે જો આપણે જોઈએ કે મૂળ કિંમતની વાત કરીએ બરાબર છે તો કોઈ પણ વસ્તુ આપણે ખરીદીએ ત્યારે જે રકમ આપીએ આપણે જે આપીએ છે બરાબર જેની જે મૂળ કિંમત આપણે કહેવાય છે જે ધારો કે આપણે કોઈ પણ વસ્તુ ખરીદીએ છે બરાબર કોઈ પેન ખરીદીએ છે બરાબર પેનની કિંમત આપણે 5 રૂપિયા કીધી છે તો આપણે જે મૂળ કિંમત 5 રૂપિયા છે ને આપણે 5 રૂપિયાની અંદર ખરીદી હોય બરાબર તેને આપણે કહેવામાં આવે છે કે મૂળ કિંમત કહેતા હોઈએ છે હવે પડતર કિંમતની વાત કરીએ તો વસ્તુ ખરીદ્યા પછી તેના પર થતા ખર્ચને મૂળ કિંમતમાં ઉમેરતા વસ્તુની પડતર કિંમત પણ આપણે કહીએ છીએ પડતર કિંમતની વાત કરીએ તો આપણે કોઈ પણ મૂળ કિંમત કેટલી છે આપણે કે કોઈ પણ વસ્તુ આપણે ખરીદીએ બરાબર 500 રૂપિયાની ખરીદીએ તો ગમે તે વસ્તુ હોય તે 500 રૂપિયાની છે હવે એના પર આપણે કશું કંઈક નવું કરાવવું હોય તો આપણે થોડા પાછા કેટલા થઈ જશે 100 રૂપિયા એટલે 500 વત્તા કેટલા થઈ જાય 100 તો બંનેનો સરવાળો કરીએ એટલે કેટલા થઈ જશે 600 તો જે આપણને જે પડતર કિંમત એટલે આપણે જે આપણને જે પડી છે કિંમત આપણને કેટલા પડી 600 માં પડી તો જે 600 રૂપિયા આપણને થયા એને આપણે પડતર કિંમત કહી શકાય હવે વેચાણ કિંમતની વાત કરીએ તો કોઈ પણ વસ્તુ વેચતા જે રકમ ઉપજે તેને વસ્તુની વેચાણ કિંમત કહેવામાં આવે છે જો આપણે વેચાણ કિંમતની વાત કરીએ આપણે ગમે તે કઈ વસ્તુ હોય બરાબર અને એને આપણે વેચી દેતા હોય જે કિંમતે વેચતા હોઈએ કિંમતે અને જે કિંમત આપણને મળે છે 500 રૂપિયાની આપણી પાસે લીધેલી હોય બરાબર અને એ જ કિંમત આપણે 500 રૂપિયાની અંદર આપી દઈએ તો આને આપણે કહેવામાં આવે છે વેચાણ કિંમત અને એને ટૂંકમાં લખવું હોય તો આપણે શું કહેવાય છે એને વેકી એવી રીતે ટૂંકમાં લખી શકાય હવે નફોની વાત કરીએ બરાબર છે તો આપણે જે મૂળ કિંમત કરતા વેચાણ કિંમત વધારે હોય તો નફો થયો તેમ કહેવાય આપણે જે મૂળ કિંમત જે છે બરાબર તે આપણે કેટલામાં લીધી હોય મૂળ કિંમત એટલે 500 રૂપિયા લીધી છે બરાબર પણ જ્યારે આપણે એને 500 રૂપિયાની વસ્તુ તો લીધી જ છે પણ એને આપણે જો 600 રૂપિયાની અંદર વેચીએ તો આપણે નફો મળ્યો તેમ કહી શકાય કારણ કે આપણે 500 રૂપિયાની અંદર લીધી છે અને 600 રૂપિયાની અંદર આપણે આપીએ એટલે આપણને કેટલા રૂપિયાનો નફો થયો 100 રૂપિયાનો નફો થયો બરાબર છે તો આપણે જો નફો આપણે લેવું હોય એટલે કે વેચાણ કિંમત આપણે જે નફો શોધવું હોય તો આપણે સૂત્ર કયું આવે છે વેચાણ કિંમત ઓછા મૂળ કિંમત બરાબર છે એટલે આપણને જે વધારે કિંમત મળે તેને આપણે નફો કહેવાય ખોટની વાત કરીએ તો જે મૂળ કિંમત હોય અને જે આપણે 500 રૂપિયાની અંદર લીધી હોય બરાબર અને એને આપણે 400 રૂપિયાની અંદર વેચીએ તો આપણને કેટલા રૂપિયા ખોટ ગઈ કહેવાય 100 રૂપિયા કારણ કે આપણે મૂળ કિંમત કેટલી છે 500 અને આપણી વેચાણ કિંમત જે 400 રૂપિયા હોય એટલે આપણને જે ખોટ જાય છે કેટલા 100 રૂપિયાની આપણને ખોટ જાય છે તો ખોટનું સૂત્ર આપણે જોઈએ તો જે મૂળ કિંમત ઓછા વેચાણ કિંમત કેમ કે આપણે જે મૂળ કિંમત છે લીધી છે પણ આપણને જે વેચાણ કિંમત એટલે કે ઓછા પૈસાની અંદર આપણે વેચાણ કર્યું છે એટલા માટે આપણે આપણને ખોટ જશે બરાબર છે
तो હવે જે આગળના વિડિયોની અંદર આપણે નફો નખોટ અને ટકાવારીના વિશેના થોડા દાખલા અને એક્ઝામ્પલ લઈને આપણે આગળના વિડિયોની અંદર અભ્યાસ કરીશું. થેન્ક યુ.